સુરતના સંગ્રામપુરા દયારજી આશ્રમના બસ સ્ટોપ પાસે આવેલા જાહેર રોડ પરથી રિક્ષામાં બેસીને પસાર થતા એક વ્યક્તિની નજર ચૂકવી બે અજાણ્યા મોપેડ સવાર ઈસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સુરતના ઈચ્છાનાથ પીપલોત ખાતે રહેતા ભાવિનભાઈ ચંદ્રકાંતભાઈ જરીવાલા જે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ગત રોજ તે રિક્ષામાં બેસીને મુસાફરી કરતા હતા। તે દરમિયાન સંગ્રામપુરા દયારજી આશ્રમના બસ સ્ટોપમાં જાહેર રોડ પરથી પસાર થતા હતા। તે દરમિયાન બે અજાણ્યા મોપેડ સવાર ઈસમો તેમની પાસે આવીને કહ્યું, રિક્ષા સાઈડમાં લે, એમ કહી તેમને વાતોમાં ઉલઝાવી નજર ચૂકવી તેમના પેનના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 31,606 તથા અલગ અલગ બેંકના ચેકોની મતાચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે ભાવિનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન દિવેશ પરમાર સાથે પરીન પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત।